જામનગર માં પરેશ ધાનાણી ના પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. હાપા માં વેરહાઉસ નિગમ ની બહાર તે ઉપવાસ પર બેઠા છે. વિક્રમ માડમ સહિત ના નેતાઓ અહીં હાજર છે. મગફળીમાં આગ લાગવાના મામલે વિરોધ કરવા માટે તેઓ ઉપવાસ પર બેઠા છે. એફઆરઆઈ પણ નથી થઈ અને હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી કરવામાં આવી. તો પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મગફળીમાં જે વારે વારે આગ લગાડવામાં આવતી હતી, મગફળીઓના ગોડાઉનમાં જે આગ લગાડવામાં આવતી હતી, તે મામલાનો વિરોધ નોંધાવવા માટે પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર બેઠા છે. તેઓ હાપામાં વેરહાઉસ નિગમની બહાર ઉપવાસ પર બેઠા છે. તેમના આ ઉપવાસ આંદોલનમાં વિક્રમ માડમ સહિતના નેતાઓ હાજર છે. જામનગરથી જોડાઈ ગયા છે સંવાદદાતા અંકિત પોપટ. અંકિત, હાલ જે રીતે ઉપવાસનું આંદોલન તેમણે કર્યું છે, પ્રતિક ઉપવાસ પર બેઠા છે, હાલ શું ત્યાં પરિસ્થિતિ છે, કેવો માહોલ છે ત્યાં? ચોક્કસ પ્રિયંકા, હું આપને જણાવી દઉં કે જે રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં કહી શકાય કે ચાર મગફળી કૌભાંડ સામે આવ્યા હતા, ત્યારે જામનગરની અંદર પણ આ જ પ્રકારની એક મગફળી કૌભાંડ સામે આવ્યું હતું. કહી શકાય કે 700 જેટલી જે મગફળીની જે ગુણીઓ હતી તે બળીને ખાક થઈ ગઈ હતી. 19 એપ્રિલના રોજ આ બનાવ બન્યો હતો. એફઆઈઆર પણ નોંધાઈ છે, પરંતુ જે રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં બે જગ્યાએ કહી શકાય કે એફઆઈઆર તો નોંધાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી, તેવો જ ઘાટ અહીં પણ સર્જાયો છે. ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે અહીંયા કોંગી આગેવાનો અત્યારે કહી શકાય કે અહીં હાજર છે. મહિલા મોરચા પણ હાજર છે. લલિતભાઈ કગથરા હોય કે વિક્રમભાઈ માડમ હોય, તેમજ પરેશભાઈ ધાનાણી પણ અહીં હાજર છે. ત્યારે આપણે પરેશભાઈને જ પૂછીશું કે આખરે કયા પ્રકારનો આજનો કાર્યક્રમ અહીંનો છે. જી પરેશભાઈ, શું કહેશો, આજે કયા પ્રકારનો અહીં કાર્યક્રમ છે? 4000 કરોડના મગફળી કાંડમાં મગફળીની જગ્યાએ માટી, પથ્થર અને કાકરા ફોતરાની સાથે ભેળવી અને સરકારી ગોડાઉનોમાં ખડકવામાં આવ્યા હતા. 279 જેટલા ગોડાઉનો એ વચેટિયાઓ પાસેથી ઊંચા ભાડે રાખવામાં આવ્યા. નબળી ગુણવત્તાનો માલ, માટી, પથ્થર, કાકરા ભરી અને મગફળી એ બાજરના કોઈ મળતિયાઓની મિલમાં પીલાઈ ગઈ છે. ત્યારે સામાન્ય માણસમાં શંકા થાય છે કે આ મગફળી કઈ મિલોમાં ગઈ, એનો જવાબ આપવામાં સરકાર હજુ સુધી નિષ્ફળ નીવડી છે. જ્યારે સરકારને લેખિત, મૌખિક, વિધાનસભા અને માનની રાજ્યપાલશ્રી સુધી સમગ્ર વિપક્ષે વાતને પહોંચાડી તો ફરિયાદીઓની વચ્ચે પણ વારંવાર ગોડાઉનો સળગતા ગયા. સળગવાની રીત પણ સમાન હતી. એના કારણો જે પ્રાથમિક ઉદ્ભવીને આવ્યા એ પણ સામાન્ય માણસ સ્વીકારી શકે એમ નહોતો. એ ગોડાઉન ગાંધીધામનું ગોડાઉન હોય, ગોંડલનું ગોડાઉન હોય, શાપરનું ગોડાઉન હોય, આ હાપાનું ગોડાઉન હોય કે રાજકોટ માર્કેટ યાર્ડની અંદર સળગેલા 25 લાખ કોથળાઓ, સરકાર ક્યાંય ને ક્યાંય ફરિયાદ કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. આજ ઘણા ખરા કેસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં નથી આવી, ત્યારે સરકાર ખુદ શંકાના દાયરામાં છે. આ 4000 કરોડના મગફળી કાંડના છેડા ક્યાંય ને ક્યાંય મુખ્યમંત્રી શ્રી કાર્યાલય સાથે જોડાયેલા છે, મોટા માથાઓ એમાં સંડોવાયેલા છે. પેઢલા મગફળીના એક જ ગોડાઉનમાં મોટી ધાણજ મંડળીની 31000 ગુણ અને જામજોધપુર મંડળીની 73000 ગુણ એમાં સંગ્રહાયેલી હતી. જ્યારે અમે આંદોલન શરૂ કર્યું તો મોટી ધાણેજ મંડળીના 15 ડિરેક્ટરોને જેલમાં પૂરી દીધા. તો આ જામજોધપુર સહકારી મંડળીમાં એવા ક્યાં મોટા મગરમચ્છ છે કે જે આજ મહેલમાં ફરે છે, એને જેલના સાળિયા પાછળ સરકાર સુકામે નથી ધકેલતી. જાણવા મળ્યું છે કે જામજોધપુર મંડળીના પ્રમુખ એ તત્કાલીન કૃષિમંત્રી હતા, માનની વિજયભાઈની કેબિનેટનો હિસ્સો હતા અને ક્યાંય ને ક્યાંય સરકારની સૂચનાઓનું પાલન કરતા મગફળીના નામે માટી, પથ્થર અને કાકરા ભરેલા કોથળા એ ગોડાઉનોમાં ઠલવાયેલા હતા. ફડચામાં ગયેલી મંડળીઓને કામ આપવામાં આવ્યું હતું, સૂચિત સંસ્થાઓને કામ આપવામાં આવ્યું હતું, ઈરાદાપૂર્વક ગોડાઉનો સળગાવવામાં આવ્યા, એના FSL રિપોર્ટ આજ દિવસ સુધી ન આવ્યા, ખેતીવાડી ખાતાની તપાસનો અહેવાલ આજ દિવસ સુધી ન આવ્યો. CID ક્રાઇમ પોલીસને પપેટ બનાવી અને સરકાર તપાસને આડે પાટે દોરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સરકારે એ પણ જવાબ આપવો પડશે કે લખપત મંડળી, જે મંડળી નોંધાયેલી જ મંડળી નથી, એને કોની સૂચનાના આધારે તમે ખરીદ કેન્દ્ર આપ્યું હતું? કયા ધારાધોરણોને પાલન કરીને તમે એને ખરીદ કેન્દ્ર આપ્યું હતું? કેટલી ફડચામાં ગયેલી મંડળીઓને તમે કયા ધારાધોરણોને ધ્યાને લઈને ખરીદવાના કેન્દ્રો આપ્યા? એ જ રીતે
એક સરદાર કૃષિ વિષયક સેવા સહકારી મંડળી તરઘરીના નાના એવા ચેરમેન. આ રાજ્યમાં 18,000 ગામડાઓની અંદર સહકારી મંડળીઓ છે. એક ગામડાની નાની એવી મંડળીના પ્રમુખને સમગ્ર સૌરાષ્ટ્રમાં સરકાર વતી, ગુજકોટ વતી, માર્કેટયાર્ડ વતી ગોડાઉનો ભાડે રાખવા, ભાડું નક્કી કરવું, સરકાર વતી એના કરાર કરવા અને એ ગોડાઉનોની નિભાવણી કરવી, ક્યાંનો ખરીદેલો માલ એ ગોડાઉનમાં સંગ્રહવામાં આવશે એની સૂચના આપવી, એનો સ્ટેક કરવો, એનું રજિસ્ટર નિભાવવું. મગન ઝાલાવાડિયાને સમગ્ર સૌરાષ્ટ્રના વેરહાઉસિંગ મેનેજર તરીકે કોની સૂચનાથી નિમણૂક આપવામાં આવી હતી એનો જવાબ આજ દિવસ સુધી સરકાર આપી શકી નથી. ક્યાંય ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને સરકારે કેટલાય આરોપીઓને જેલમાં પૂરી દીધા. નાફેડના ચેરમેને વ્યક્તિગત આરોપ કર્યો કે લખપત મંડળીમાં કોની સૂચનાના આધારે જે મંડળી